વલસાડના તર્કેશ્વર મંદિરમાં આશા વર્કરોની હડતાળ અને વેક્સિન મુદ્દે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ આશા વર્કરો જોડાઈ હતી, જે બાદ જિલ્લા અધિક કલેક્ટરને આશા વર્કરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના આશા વર્કર બહેનો દ્વારા પગાર અને અન્ય પડતર માંગણી મુદ્દે છેલ્લા એક વર્ષથી લડત ચલાવી રહ્યા છે, જેને લઈ આજરોજ વલસાડના તર્કેશ્વર મંદિરના પટાંગણમાં આશા વર્કરોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશા વર્કરોના આગેવાન ચંદ્રિકાબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ પરમિશન વગર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેને લઈ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આગેવાનોને ડિટેન કરી તમામ બહેનોને પરત જવા માટે કહેવામાં આવ્યું હતું, જેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો. પરંતુ પોલીસ સમજાવટ બાદ તમામ મહિલા પરત થઈ હતી અને આગેવાનો સાથે આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે વિનંતી કરાઈ હતી. ફરજિયાતમાં શું છે કે અમે હું આશા વર્કર છે બધી, ને અમારું હું લઘુત્તમ વેતન ફિક્સ અને કાયમી કરવા જોઈએ, અમને 7મા પંચ પર લેવા જોઈએ અમને, અને અમે 7મા પંચ પર લઈ અને અમને કાયમી કરવા જોઈએ. 2000માં બી ઓછા આવે અમને, જે મીટિંગ લેવાતી હોય એમાં મમતા દિવસ નથી થતા તો અમને પૈસા નથી મળતા, મીટિંગ નથી લેતા તો પૈસા નથી મળતા, 3 મહિના અમુકના અમુકના 4 મહિના પૈસા બાકી છે. એમ શું માંગણી છે? અમારી માંગણી શું કે ફિક્સ પગાર થવો જોઈએ અમારે, એમ ને એપીએલ બીપીએલ નો ભેદભાવ જે નીકળવો જોઈએ એમાં માથે, અમારે અમને કાયમી કરવા જોઈએ, ફિક્સ પગાર હોવો જોઈએ અમને, ને અને અમને ઉપરના શેખ અધિકારી સુધીનો અમને કોઈ ટાઈમ આપેલો નથી, ગમે ત્યારે રાત્રે 12 વાગ્યા હોય, રાત્રે 2 વાગ્યા હોય, ગમે તે ટાઈમ પર અમને બોલે, હોસ્પિટલમાંથી પણ અમારે ખુદ જવું પડે, અમે ખુદ હોસ્પિટલમાં તો બી બેન તમારે આવવું જ પડશે. એટલે આવો અમને જો ઉપરથી દબાણ હોતું હોય ને અમને જે ફિક્સ પગાર નથી મળતો હોય ને અમને જો 2000 જેવા નથી મળતા હોય તો અમે કેવી રીતે ઘરબાર ચલાવી શકીએ? 33 રૂપિયા પૈસામાં તમને ઘરબાર ચલાવી શકાતું નથી હે? ને જપાનના અધિકારી સુધીને જે બી કોઈ રેકોર્ડ માંગતા હોય બેન, આશાબેનને પૂછે પછી તમને નોંધાવીએ, આશાબેનને પૂછે પછી તમને અમે નોંધાવીએ. શેક મૂળ થળ આશા છે, આશાનું થૂળ કપાઈ ગયું તો આખા ભારત દેશમાં જન્મ મરણ કશું મળશે નથી, ને આશાઓથી જ કામગીરી થશે. વલસાડ જિલ્લામાં અહીંયા એકત્રિત થયા છે આજે. અહીંયા જે કંઈ બહેનો તમે જોઈ રહ્યા છો, એક શોષણ અને અન્યાય અત્યાચાર વિરુદ્ધનો એક અવાજ છે. ગુજરાત રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની જેટલી પણ યોજનાઓ છે, વર્તમાન યોજના હોય એ ભૂતકાળની હોય કે આવનારી જેટલી પણ યોજના છે, એને ઘરે ઘરે લાગુ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ ફ્રન્ટ સાઇડ ખરા પાયાના કોરોના વોરિયર્સ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો કરી રહ્યા છે. પરંતુ 10-10 મહિનાથી કોરોના વોરિયર્સ બનીને સલામતી અને સુવિધાના અભાવમાં પોતાનો અને પોતાના પરિવારનો, નાના નાના બાળકોનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ કામ કરતી હોવા છતાં પણ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર આશા વર્કર બેનને 33 રૂપિયા અને ફેસિલેટર બેનને માત્ર 70 રૂપિયા મહેનતાણું ચૂકવવામાં આવે છે. ત્યારે હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે 70 રૂપિયામાં 500 ગ્રામ બટાકા પણ આવે ખરા? 33 રૂપિયામાં 1 ટંકની શાકભાજી પણ આવે ખરી? એમાંય વળી છેલ્લા 5-5 કે 6-6 મહિનાથી એ 33 ને 70 રૂપિયા લખીને બધું પણ ચૂકવ્યું નથી. ત્યારે અમારી માંગણી છે કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં રાત દિવસ પાયાની કામગીરી કરનાર આશા વર્કર અને ફેસિલિટર બહેનોને વર્ગ 4નું મહેકમ ઊભું કરી એમને કાયમી કર્મચારી બનાવવામાં આવે અને બંધારણનો જે અધિકાર છે લઘુત્તમ વેતન એ 7મા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.
આજે લગભગ 800 થી 900 આશા વર્કર ને ફેસિલિટર બેનો આખા જિલ્લામાંથી જોડાયા છે। હકીકતમાં આ બેનો હડતાળ પાડવાના મૂડમાં છે, પરંતુ રાષ્ટ્રહિતમાં ગુજરાત જનતા જાગૃતિના મંચના માધ્યમથી અમે હડતાળને સમેટવાની અપીલ કરી છે। ત્યારે સમગ્ર બેનો રાષ્ટ્રહિતમાં ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સાથે ખભે ખભો મિલાઈ અને કોરોના વેક્સિનની કામગીરી કરવા માટે તૈયાર છે। આગામી દિવસમાં જો આશા વર્કર ને ફેસિલિટરની અમે નાની નાની સાહેબ માંગણીઓ મૂકી છે। અમે ગુજરાત સરકાર પાસે કોઈ તાજમહેલ નથી માંગ્યો કે કોઈ હીરા જવેરાત નથી માંગ્યા। જે બહેનો મહેનત કરી રહી છે એના બદલામાં અમે બંધારણનો અધિકાર લઘુત્તમ વેતન માંગી રહ્યા છે। એટલીસ્ટ એ લોકો બે ટંકનું જમવાનું સારી રીતે જમે, એમને બાળકોને સારું શિક્ષણ મળે, એના માટે અમારી નાની નાની માંગણી છે। છતાંય જો ગુજરાત રાજ્ય સરકાર સંવેદના નહીં બતાવે તો આવનાર સમયમાં રણનીતિ નક્કી કરવામાં આવશે। વેક્સિનને લઈ અને અમારી બહેનો કામગીરી 100% કરશે સવારથી સાંજ સુધી, પરંતુ એક અપીલ છે આપ મીડિયાના માધ્યમથી કે વેક્સિનમાં 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહેનો કામગીરી કરશે, પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એનું કોઈ જ વળતર જાહેર નથી કર્યું, કેમ કે ઇન્સેન્ટિવ બેઝ ઉપર આ બહેનો છે। હવે 9 થી 5 જો ખાલી વેક્સિનનું કામ કરશે તો બીજું ઇન્સેન્ટિવ એ લોકોનું બનવાનું નથી, તો પગાર પણ સ્વાભાવિક રીતે થશે નહીં, તો એમનું ઘર કેવી રીતે ચાલશે? તો અમે સરકારને અપીલ કરીએ છીએ કે રોજના 350 રૂપિયા લેખે વેક્સિનની કામગીરીની જો જાહેરાત કરશે તો બહેનો એમનો મહિનો સારી રીતે કાઢી શકે। વેક્સિન લઈ લીધી છે છતાં પણ કોઈ બહેનને ડર લાગતો હોય, જો કે અમે જાહેરાત કરી દીધી છે કે વેક્સિન ઘણા બધા મેડિકલ રિસર્ચ અને પ્રોસેસમાંથી પસાર થઈને આખા દેશ સમક્ષ મૂકવામાં આવતી હોય છે, તો એનાથી ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। નવી વેક્સિન છે તો કદાચ સાધારણ તાવ આવી શકે છે, છતાં પણ જો પરિવારનું દબાણ હોય કે પોતાને એક પ્રકારનો ડર હોય તો બેન પોતાની સ્વેચ્છાથી ન પણ મૂકે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી